કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના મેદપર બોરીજીની ઓઢવ રેસીડન્સીમાં ત્રાટકેલા ત્રણ અજાણ્યા બુકાનેધારી લૂંટારૂએ એક યુવકની ઘાતકી હત્યા કર્યા બાદ સોનાના દાગીના અને મોબાઈલ ફોનની લૂંટ કરી નાસે છૂટવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. અંજારના મેદપર બોરીજીની ઓઢવ રેસીડન્સીમાં રહેતા અને લાકડાની પટ્ટીઓ બનાવવાનું કામ કરતા 38 વર્ષીય રમેશભાઈ ઠક્કર સોસાયટીના એક પ્લોટમાં આવેલ ઓડીમાં પોતાના બાળકો સાથે નિંદ્રાધીન હતા તે વખતે ખુલ્લા શટરમાંથી ઘૂસેલા ત્રણ લૂંટારૂએ તેમને ચાકુના ઘા ચીંકી હત્યા કર્યા બાદ ગળામાં પહેરેલ સોનાની ચેઇન તથા મોબાઈલ ફોનની લૂંટ કરી નાસે છૂટ્યા હતા. જો કે આ ઘટના વખતે થયેલી બૂમાબૂમના કારણે ઓરડીની પાછળ રહેતા મજૂરો દોડી આવતા લૂંટારૂઓ અંધકારનો લાભ લઈ નાસે છૂટ્યા હતા. લૂંટારૂના હાથે રહેશે નખાયેલ રમેશભાઈ ઠક્કર તેમની પત્ની સાથે છૂટાછેડા લઈ પોતાના ત્રણ બાળકો સાથે રહેતા હતા. આ બનાવ અંગે અંજાર પોલીસે લૂંટવિધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડો થયો તો મેં કીધું શેઠ શું થયું. ત્રણ આદમી ભાગી ગયા અને હું ઉભો થયો તે સમયે બંદૂક કરીને ભાગી ગયા. કટ્ટો હતો હાથમાં એમ કરતા જઈને ભાગી ગયા. વાહન થી આવ્યા હતા કે પગે આવ્યા હતા? ગાડી થી બાઈક જંગલ માં ઉભી હતી, બાવળિયામાં બાઈક છેટે ઉભી રાખી. બરાબર, હાથમાં શું હતું? બંદૂક ને છરી કે એવું કઈ જોયું? શરીર તો દેખાય નથી પણ બંદૂક હતી. બંદૂક દેખાણી. હા, બરાબર.